નમસ્કાર, હું છું અન્વી. નોનસ્ટોપ નેશનલ બુલેટિન શરૂ કરીએ તે પહેલા એઆઈ એન્કર આસ્થા સાથે નિહાળો સંક્ષિપ્તના સમાચાર. ટેકનોલોજીના માધ્યમથી જીએસટીવીમાં દરરોજ રાત્રે 9 વાગે એઆઈ એન્કર દેશ દુનિયાના મહત્વના સમાચાર આપશે. ઓવર ટુ એઆઈ એન્કર આસ્થા. નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઇનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હોવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આ ઘટના બાદ ભારતે વિરોધ નોંધાવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરાતા વિનેશની તબિયત લથડી હતી. ડિહાઇડ્રેશનના કારણે વિનેશની તબિયત બગડી હતી. પેરિસની હોસ્પિટલમાં વિનેશને દાખલ કરવામાં આવી હતી. વિનેશ ફોગાટ મુદ્દે લોકસભામાં રમતગમત મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વિનેશને દરેક પ્રકારની મદદ કરવામાં આવી છે. વિનેશ ફોગાટને દરેક પ્રકારની ટ્રેનિંગ અને નાણાકીય સહાય આપવામાં આવી છે. આ અંગે કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું, વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો. તમે દરેક ભારતીયોની પ્રેરણા છો. વધુમાં લખ્યું, આ આંચકો પીડાદાયક છે. અમને આશા છે કે તમે મજબૂતાઈ સાથે પરત ફરશો. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવ્યા બાદ સંજય સિંહે કહ્યું, આ વિનેશ ફોગાટનું નહીં આખા દેશનું અપમાન છે. વધુમાં સંજય સિંહે કહ્યું, ભારત સરકારે તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને જો વાત માનવામાં ન આવે તો ઓલિમ્પિકનો બહિષ્કાર કરવામાં આવે. કર્ણાટકના ઉત્તર કન્નડમાં પુલ ધરાશાય થવાની ઘટના બની. કાલી નદી પરનો પુલ 2 ભાગમાં તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બ્રિજ ધરાશાય થતા કાલી નદી પરના પુલને બંધ કરવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના રામપુરમાં રાહત બચાવ કામગીરી કરતી ટીમ અટવાઈ હતી. હિમાચલ પ્રદેશના રામપુરના સમેજ ગામે ભૂસ્ખલનના કારણે ભારે તબાહી સર્જાઈ હતી, જ્યાં એનડીઆરએફ સહિતની ટીમ રાહત બચાવ કામગીરી કરી રહી હતી. ભારે વરસાદના કારણે બચાવ ટીમ અટવાઈ હતી. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા 7 થી 9 ઓગસ્ટ દરમિયાન 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો રાજસ્થાનમાં ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજના શ્રી બડે હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદના કારણે ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ મંત્રીઓ દેશ છોડવા મજબૂર બન્યા છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રીની એરપોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી. હિંસા કરનારાઓ શેખ હસીના પાર્ટીના નેતાઓ અને મંત્રીઓને નિશાન બનાવી રહ્યા છે. અત્યાર સુધી 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.